સાહેબ, ઓમિક્રોન છે એ ખતરનાક નથી, જીવલેણ નથી, એવું અત્યાર સુધીનું જે 1.5 મહિનાનો ઇતિહાસ એવું કહે છે, તો લોકોને એવું લાગે છે કે જો આનાથી ડરવાની જરૂર નથી, ખતરનાક નથી, જીવલેણ નથી, તો શું કામે ક્વોરન્ટાઇન રહેવું અથવા તો શા માટે બંધનો સ્વીકારવા? આ બધા ડેટા બીજા દેશોના ડેટા છે. આપણા દેશમાં હજી એટલા ઓમિક્રોનના કેસીસ આવ્યા નથી. આપણા કેસીસ વધે એના ડેટા આવે એ પ્રમાણે કદાચ ગાઈડલાઇનમાં ચેન્જ થઈ પણ શકે. પણ ઘણી વાર શું છે, વેરિયન્ટના સબ વેરિયન્ટ બનતા હોય છે. બની શકે કે આપણે અહીંયા ઓમિક્રોન આવી એનો બીજો કોઈ વેરિયન્ટ પ્રોડ્યુસ થાય, એ કદાચ એનાથી સાવ નબળો પણ હોય અને એનાથી તાકાતવાળો પણ હોય અને વધારે નુકસાની પણ પહોંચાડી શકે. બીજી એક વસ્તુ ખાસ લોકોને કહેવા માગું છું કે બધા ઓમિક્રોન તરફ જ ટાર્ગેટ કરે છે, પણ હજી ડેલ્ટા વેરિયન્ટના કેસીસ ડિટેક્ટ થાય છે. એ પણ કેસીસ થોડા થોડા લેવલે વધવામાં છે. એનું કારણ છે અનવેક્સિનેટેડ લોકો, જે લોકોએ હજી વેક્સિન નથી લીધી, પ્લસ જે વેક્સિનેટેડ લોકો છે એમાં પણ 7-8 મહિને ધીમે ધીમે ઇમ્યુનિટી ડાઉન થતી જતી હોય છે. એટલે હવે ડેલ્ટાના કેસીસ વધતા જાય છે. એટલે આ જ સમય છે, આ જ સમય છે સાવચેતી રાખવાનો. બંને સામે આપણે સાવચેતી રાખવાની છે, ખાલી ઓમિક્રોનની, ડેલ્ટા વેરિયન્ટ સામે પણ સાવચેતી રાખવાની છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન, બેઝિક વસ્તુનું પાલન હજી આપણે કરવાનું છે.